નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ ચૌદ સાકરનો શોધનારો ભાગ એકનો અભ્યાસ કરીશું સૌ પ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીએ સાકરનો શોધનારો પાઠના લેખક છે યશવંત પંડ્યા તેમનો જન્મ ઓગણીસો પાંચ અને અવસાન ઓગણીસો પંચાવનમાં થયું હતું યશવંત સવાઈલાલ પંડ્યા ભાવનગરના વતની હતા તેઓ અભ્યાસકાળ દરમિયાન જ નાટ્ય લેખક તરીકે જાણીતા થયા હતા પડદા પાછળ જેવા લાંબા નાટકો લખ્યા છે બાળ નાટકો તેમનો નાટ્ય સંગ્રહ છે એકાંકી નાટક એટલે એક અંકવાળું નાટક આપણી ભાષામાં એકાંકી નાટકોનો પ્રારંભ બટુભાઈ ઉમરવાડિયાએ કર્યો હતો એ પછી યશવંત પંડ્યાએ નવીન વિષયો અને ચમકદાર સંવાદોવાળા એકાંકી નાટકો આપીને આકર્ષણ જમાવ્યું હતું નાટક એ ટૂંકી વાર્તાની જેમ જીવનના કોઈ એક બિંદુને સ્પર્શીને એના પર વેધક પ્રકાશ પાડે છે ત્રણ દ્રશ્યોમાં વહેંચાયેલા આ એકાંકીમાં લેખકે બાળકનો ક્યારે વિકાસ થાય છે અને ક્યારે કુંઠિત થાય છે તે બતાવ્યું છે અંજનના પ્રયોગો પાછળનું માનસ ન સમજી શકનાર પિતા નિખિલરાયનું વર્તન માતાનો બાળક તરફનો સ્નેહભાવ ભાઈ બહેનનો નિર્મળ અને નિખાલસ પ્રેમ અને કાકાની બાલમાનસની સમજણ આ બધાને લેખકે અહીં સુંદર રીતે ઉઠાવ આપ્યો છે તો ચાલો પાઠની શરૂઆત કરીએ નાટકમાં આવતા પાત્રો આ પ્રમાણે છે અંજન અને જે ભાઈ બહેન છે તેમાં અંજનની ઉંમર બાર વર્ષની અને કિન્નરી છે એ દસ વર્ષની છે ત્યાર પછી નિખિલરાય એમના પિતા છે અંજન અને કિન્નરીના પિતા નિખિલરાય છે જેમની ઉંમર પાંત્રીસ વર્ષની છે સુરેન્દ્રનાથ ડાક્ટર એટલે કે ડોક્ટર છે જે ત્રીસ વર્ષના છે ભાસ્કર રાય નિખિલ રાયના મિત્ર છે જે ચોત્રીસ વર્ષના છે અંજનનો અભ્યાસ ખંડ જોવા જેવો છે ખુરશીમાં જાજમ ઉપર જોડા સાથે જ્યાં ને ત્યાં ચોપડીઓ ને નોટબુક રખડતી પડી છે જે નાટકની શરૂઆત થાય છે એમાં જે પહેલું દ્રશ્ય બતાવે છે તે અંજનનો અભ્યાસક્રમ અભ્યાસખંડ બતાવે છે એના અભ્યાસ ખંડમાં ખુરશી ઉપર જાજમ એટલે કે શેત્રંજી ઉપર જોડા સાથે એટલે કે ચપ્પલ સાથે જ્યાં ને ત્યાં ચોપડીઓ અને નોટબુક રખડતી પડી છે ટેબલ ઉપર મોજા છે મેલા અને ધોયેલા કપડાં પણ એક જ ઢગલામાં દેખાય છે મેલા કપડા અને ધોયેલા કપડા બંને છે એક જ ઢગલામાં દેખાય આવે છે એક બે બે ત્રણ પેન્સિલ રબર વગેરે રખડે છે ત્યાર પછી છે તો કે એક બે કીતા કીતા એટલે બરૂની કલમ બે ત્રણ પેન્સિલ અને રબર એ પણ છૂટા છવાયા રખડે છે એ પણ કંપાસ બોક્સમાં છે નહીં અંજન આવે છે અને આ અભ્યાસ ખંડમાં અંજન છે એ દાખલ થાય છે અંજન અંજન બોલે છે સ્વગત લાલમાં વાદળી રંગ મેળવીએ એટલે જાંબુડો થાય પીળામાં લાલ મેળવીએ એટલે નારંગી થાય વાદળીમાં લીલો મેળવીએ એટલે એ સંભાળવાની મહેનત કરે છે માથું ખંજવાળે છે પણ ફાવતો નથી અંજન છે એ પોતાના અભ્યાસ ખંડમાં દાખલ થાય છે અને પોતે સ્વગત બોલે છે કે લાલમાં વાદળી રંગ મેળવીએ એટલે જાંબુડો રંગ થઈ જાય છે પીળામાં લાલ રંગ મેળવીએ એટલે નારંગી રંગ થાય છે તો વાદળીમાં લીલો મેળવવું તો કેવો રંગ થાય એ યાદ કરવાની કોશિશ કરે છે માથું ખંજવાળે છે પણ યાદ આવતું નથી ચીડાઈને માસ્તર આમ ગોખાવ્યા કરે એ ખોટું યાદ તે કેટલું રહે હું તે ગણિત ગોખું કે ઇતિહાસ ગોખું એક પાકું કડકડાટ કરું છું ત્યાં બીજું મગજમાંથી ખાલી ખમ થઈ જાય છે અંજન છે એ યાદ આવતું નથી એટલે ખીજાઈ જાય છે ચીડાઈ જાય છે અને પોતે બોલે છે કે માસ્તર શિક્ષક આમ ગોખાવ્યા કરે એ બધું ખોટું યાદ કેટલું રીએ હું ગણિત ગોખું માંડ ગણિત યાદ રાખું ત્યાં ઇતિહાસ ભૂલાઈ જાય છે એટલે એક વિષય હું કડકડાટ પાકો કરું ત્યાં બીજો મગજમાંથી ચાલ્યો જાય છે એટલે મગજમાંથી ખાલી ખમ થઈ જાય છે મુઠ્ઠી પછાડી અમારે ભણવું કેટલું તે ખારો થઈને કહે છે કે આ બધું ભણવું કેટલું રમવાનું તો જાણે નામ જ ન લેવું આમાં રમવાનું તો ક્યાંય આવતું જ નથી હું તો હેરાન થઈ ગયો આવું ભણતર તે કોણે કર્યું હશે અંજન ખીજાઈને પોતે બોલે છે કે હું તો આ બધું યાદ રાખી રાખીને હેરાન થઈ ગયો આવું ભણતર કોણે કર્યું હશે નિરાશ થઈને એ ખુરશીમાં પડે છે અને ત્યાં અભ્યાસ ખંડમાં જે ખુરશી હતી એ ખુરશી ઉપર બેસી જાય છે એવામાં ટેબલ પર હાથ અડકતા લાલ શાહીનો ખડીયો ઢળે છે એ ખુરશી ઉપર બેસી જાય છે નિરાશ થઈ જાય છે એવામાં પોતાનો હાથ છે એ ટેબલ ઉપર અડે છે અને લાલ શાહીનો ખડિયો છે એ અંજનથી ઢોળાઈ જાય છે અંજન બ્લોટિંગ વડે ડાઘા સાફ કરે છે એથી અંજનના આંગળા ખરડાય છે અંજન છે એ બ્લોટિંગ બ્લોટિંગ એટલે શાહી ચૂસનારો એક કાગળ એના વડે આ ડાઘા સાફ કરે છે પરંતુ અંજનના આંગળા છે એ ખરાબ થઈ જાય છે ખરડાવું એટલે ખરાબ થવું ગંદુ થવું બ્લોટિંગ પરના ડાઘ સામે જોઈ આ બરાબર ઉપાય છે એકવાર આ લાલ ડાઘમાં ભૂરી શાહી ભેળવું એટલે પછી કોઈ દહાડો નહીં ભૂલાય કે લાલ રંગમાં વાદળી રંગ ભેળવ્યાથી કયો રંગ ઉત્પન્ન થાય છે ત્યાર પછી અંજન છે આ બ્લોટિંગ પેપર ઉપર જે ડાઘા પડ્યા હતા એ ડાઘા સામે જોઈને કહે છે કે આ બરાબર ઉપાય છે જો એક વખત હું આ લાલ ડાઘામાં ભૂરી શાંઈ ભેળવી દઉં અને કયો રંગ થાય છે જો એક ખબર પડી જાય તો એ કોઈ દહાડો પછી ભૂલાશે નહીં કે લાલ રંગમાં વાદળી રંગ ભેળવ્યાથી ક્યો રંગ ઉત્પન્ન થાય છે એ વાદળી શાંહનો ખડિયો બ્લોટિંગ ઉપર ઊંધો વાળે છે એને ખબર નથી રહેતી કે એથી એના હાથ તો શું પણ કપડાં પણ સારી પેઠે ખરડાય છે હવે એ પોતે પ્રેક્ટિકલી રીતે લાલ રંગમાં વાદળી શાહીનો ખડિયો છે એ ઊંધો વાળે છે અને યાદ રાખવાની કોશિશ કરે છે પરંતુ એને એ પણ ખબર નથી રહેતી એના હાથ તો શું પણ કપડાં પણ એનાથી ખરાબ થઈ જાય છે ઉત્સાહથી બરાબર જાંબુડો જાંબુડો એક ઉદકા મારવા માંડે છે હવે વાદળી શાહીના ખડિયામાં લાલ રંગ બે મિક્સ કરવાથી જે જાંબુડો રંગ થાય છે એ જોઈને એ રાજી થઈ જાય છે અને કૂદકા મારવા લાગે છે ફિકરથી પણ પીળા રંગનું શું થશે હવે પીળો રંગ કેવી રીતે બનાવો એ ચિંતા કરવા લાગે છે એ વિચારવા લાગે છે એટલામાં એની નાની બહેન કિન્નરી પ્રવેશ કરે છે હજી એ પોતે વિચારતો હોય કે પીળો રંગ કેવી રીતે બને એ હું પણ જોઈ લઉં એવું વિચારે છે ત્યાં એના અભ્યાસ ખંડમાં કિન્નરી પ્રવેશ કરે છે કિન્નરી આવે છે કિન્નરી ભાઈ ભાઈ સત્તર સત્તા કેટલાય શો કિન્નરી છે એ અંજનને પૂછે છે કે સત્તર સત્તા કેટલા થાય અંજન ડાઘા સંતાડતો અંજન છે પોતાના હાથમાં જે ડાઘ પડેલા હતા ટેબલ ઉપર જે ડાઘ હતા એ પોતે સંતાડે છે પણ હું વાંચું છું ત્યારે કેમ આવી જા નથી કહેતો પોતે છે બહાનું કાઢે છે કે હું વાંચું છું ત્યારે તું કેમ આવી અત્યારે હું તને કાંઈ કહેતો નથી કિનરી તું તો હમણાં કૂદકો મારતો હતો કિનરી કહે છે તું તો કાંઈ વાંચતો હતો નહીં તું તો હમણાં કૂદકો મારતો હતો અંજન તેમાં તારું શું ગયું જા તું તારું કામ કર અંજન છે એ કિન્નરી ઉપર ખીજાઈ જાય છે અને કહે છે કે એમાં તારું શું ગયું હું જે કરું એ જા તું તારું કામ કર કિન્નરી પણ હજી બોલવા જાય છે ત્યાં અંજન એને અટકાવી દે છે અંજન કે કૂદકા મારવા દઉં અંજન ગુસ્સે થઈ ગરબડ નહીં જા હું કુદીશ ખરો પણ તને તો કાંઈ નહીં કહું અંજન ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે હું કૂદીશ પણ ખરો હું કૂદકા પણ મારીશ પણ તને અત્યારે કાંઈ જવાબ આપીશ નહીં અંજન ખરેખર ફરી કૂદવા લાગે છે અંજન છે એ કિન્નરીને ખીજવવા માટે ફરીથી એના સામે કૂદકા મારવા લાગે છે એટલામાં કિન્નરી શાહીના ડાઘા જોઈ જાય છે અંજન છે એ કૂદકા મારે છે એવામાં એ શાહીના ડાઘા છે એ કિન્નરી જોઈ જાય છે કિન્નરી તાળી પાડી બાપુને બોલાવા દે કપડાં કાળા કર્યા છે તો લગીર ગાલ લાલ કરશે કિન્નરી છે એ અંજનને કહે છે કે બાપુને બોલાવા દે એટલે કે પપ્પાને બોલાવા દે તે તારા કપડાં કાળા કર્યા છે તો થોડો તારો ગાલ પણ લાલ કરશે એટલે કે તને મારશે કિન્નરી જવા જાય છે અંજન તેનો હાથ ઝાલે છે કિન્નરી છે એના પિતાને બોલાવા માટે જાય છે પરંતુ અંજન છે એ કિન્નરીનો હાથ ઝાલે છે કિન્નરી કહે છે મને જવા દે અંજન સત્તર સત્તા ઓગણીસુ સો એટલે અંજન છે એ કિન્નરીને જવાબ આપે છે કે સત્તર સત્તા કેટલા થાય કિન્નરી જતી અટકે છે અંજનને હાસ થાય છે પણ ત્યાં તો એમના બાપુ આવે છે આમ કિન્નરીને એનો ભાઈ છે એ જવાબ આપી દે છે એટલે કિન્નરી છે એ બાપુને બોલાવવા જતી હતી એ અટકી જાય છે ત્યારે અંજનને હાસ થાય છે પરંતુ એવામાં એમના પિતાજી જ ત્યાં આવી ચડે છે હજી બોલાવ્યા નથી હોતા ત્યાં પોતે આવી જાય છે નિખિલ રાય અંજન અને કિન્નરીના પિતા અભ્યાસખંડમાં પ્રવેશ કરે છે કેમરે સાના ધમપચાડા ચલાવ્યા છે ત્યાં આવી નિખિલરાય છે એ બંનેને ખીજાય છે કહે છે આ બધું શું કરો છો શેના ધમપચાડા કરો છો અંજન આ કિન્નુ મને ક્યારની પજવે છે અંજન છે એ કિન્નરીનું નામ આપી દે છે કહે છે કે આ કિન્નુ મને ક્યારની હેરાન કરે છે નિખિલરાય કેમરે કિન્નર એટલે નિખિલરાય છે એ કિન્નરીને ખીજાય છે કિન્નરી મસ્તી તો અંજુ કરે છે એના હાથ જુઓ એના કપડાં જુઓ હવે અંજન છે એ કિન્નરીનું નામ આપી દે છે એટલે કિન્નરી છે એ અંજનનું નામ આપે છે એમ કહે છે કે મસ્તી તોફાન તો અંજન કરે છે એના હાથ અને કપડાં જુઓ અંજને આંગળા અને કપડાનો ડાઘ સંતાડવાની મહેનત લીધી હોય તે નકામી જાય છે ડાઘ જોતા નિખિલ રાયનો મિજાજ બગડે છે એ જોતા કિન્નરી ત્યાંથી સરકી જાય છે હવે નિખિલ રાય જ્યારે અંજનના હાથમાં ડાઘ જોવે છે કપડા ઉપર ડાઘ જોવે છે ત્યારે નિખિલ રાયનો મિજાજ બગડે છે એટલે એને ગુસ્સો આવે છે આ જોઈ અને કિન્નરી ત્યાંથી ચાલી જાય છે નિખિલ રાય અંજનનો કાન પકડી અલિયા તું તો સુધરવાનો જ નહીં ને રોજ ને રોજ તારી સામે ફરિયાદ હોવાની નિખિલરાય છે અંજનનો કાન પકડી અને એને ખીજાય છે કે તું સુધરવાનો તો છે જ નહીં ને રોજે રોજ તારી કાંઈક ને કાંઈક ફરિયાદ હોય જ છે એક દી બારીના કાચ ભાંગે છે તો બીજે દી દવાની બાટલી પોળે છે આજે સાઈ ઢોળી કપડાં બગાડ્યા આખા ઘરમાં ડાઘા પાડ્યા કાંઈક ને કાંઈક તારા તોફાન તો હોય જ છે એક દિવસ બારીના કાચ ભાંગે છે કાચ તોડે છે એક દિવસ દવાની બાટલી ફોડે છે અને આજે તે આખા ઘરમાં સાઈ ઢોળી અને કપડાં બગાડ્યા અને આખા ઘરમાં ડાઘા પાડી દીધા ગુસ્સો ઉભરાતા નિખિલરાય અંજનને થપ્પડ ચોડી દે છે અને નિખિલરાયને પોતાના ગુસ્સા ઉપર કાબુ રહેતો નથી અને અંજનને એક થપ્પડ મારે છે અંજન ઢીલો ઢસ બન્યો હોય છે અંજન કાંઈ સામું બોલતો નથી બોલ કેમ કરતા સાઈ ઢળી ટેબલ પર નાચ કરતો હતો કે ખડિયો કાઢતો હતો પૂછે છે કે કેવી રીતે તે સાઈ ઢોળી ટેબલ ઉપર ડાન્સ કરતો હતો કે ખડિયો કાઢતો હતો અંજન હું લાલ શાહીમાં વાદળી ભેળવવા ગયો અંજન છે એ સાચું બોલે છે કે હું લાલ શાહીમાં વાદળી રંગ ભેળવવા માંગતો હતો અને જાણવા માંગતો હતો કેવો રંગ થાય છે નિખિલ રાય ત્યારે તો કહેને કે હુન્નર કરતો હતો નિખિલ રાય છે એને ખીજાય છે કે ત્યારે કે કે કાંઈ કારીગરી કરતો હતો અંજન ના હું ખાતરી કરતો હતો કે એ બેની મેળવણીથી જાંબુડો રંગ થાય છે કે નથી થતો અંજન કહે છે ના હું કાંઈ કારીગરી કરતો હતો નહીં પણ એ બેના મિશ્રણથી જાંબુડો રંગ થાય છે કે નહીં એ હું જાણવા માગતો હતો નિખિલ રાય કેમ કોઈ રંગારાને ત્યાં નોકરી લેવી છે કે શું નિખિલ રાય ખી જાય છે અને કહે છે કોઈ કલર કામવાળાને ત્યાં નોકરી કરવી છે કે શું માથામાં ટપલી મારી બેસ વાંચવાનું વાંચ દસ વાગ્યા પહેલાં જો આ ખુરશીમાંથી હાલ્યો કે બોલ્યો તો પગ જ વાઢી નાખીશ માથામાં ટપલી મારે છે એટલે કે માથામાં એક ઝાપટ મારે છે અને કહે છે કે વાંચવાનું વાંચ જો દસ વાગ્યા પહેલા આ ખુરશી ઉપરથી હાલ્યો કે બોલ્યો તો તારો પગ વાઢી નાખીશ એટલે તારો પગ કાપી નાખીશ અંજન ગુપચુપ ખુરશીમાં ગોઠવાય છે અંજન કાંઈ બોલ્યા વગરનો ખુરશી ઉપર બેસી જાય છે નિખિલ રાય જવા લાગે છે અને નિખિલ રાય ત્યાંથી જવા લાગે છે કિન્નરી બાપુ માં કહે છે કે તમે અંજનને મારશો માં હજી નિખિલ રાય એના રૂમમાંથી બહાર નીકળવા જાય છે ત્યાં કિન્નરી પાછી આવે છે અને કહે છે કે જ આ અંજનને બગાડ્યો છે તદ્દન રેઢ્યાર છોકરો થઈ ગયો છે અને સાવ આ રખડું છોકરો થઈ ગયો છે કાલે એના માસ્તર પણ કહેતા હતા કે ભાઈ પહેલા નંબરના ઠોઠ છે કાલે જ એની સ્કૂલે ગયો હતો ત્યારે એના માસ્તર પણ કહેતા હતા કે ભાઈ છે એ પહેલા નંબરના ઠોઠ છે એટલે કે સાવ નબળા છે માસ્તર ભણાવે ત્યારે ભાઈનું મન ભીતોમાં ભમતું હોય છે શાળામાં માસ્તર જ્યારે શિક્ષક ત્યારે ભણાવે છે ત્યારે ભાઈનું મન છે એ ક્યાંક બીજે જ હોય છે ફાવે છે તો ઊંઘી જાય છે નથી ઊંઘતા ત્યારે બાકડા બગાડે છે એમ કહે છે કે જ્યારે ફાવે ત્યારે ઊંઘી જાય છે અને જ્યારે જાગતો હોય ત્યારે બેન્ચિસના જે બાકડા છે એ બગાડે છે વર્ગના બાકડે બાકડે એમનું નામ કોતરાઈ ગયું છે અને આખી બેન્ચિસમાં પોતાનું નામ છે એ કોતરી નાખે છે તારી માને મોટા ભાઈના પરાક્રમો તો કહે પછી ભલે એનું ઉપરાણું તાણે જા તારી માને જઈને કહે કે એ કેવા કેવા પરાક્રમો કરે છે પછી ભલે એનું ઉપરાણું તાણે કિનરી જતી રહે છે અંજન જરા પાછળ નજર કરે છે કિન્નરી ત્યાંથી ચાલી જાય છે એટલે અંજન એની સામે જુએ છે વળી ચોપડીમાંથી માથું ઊંચું આજે તારે માથે મોત ભમતું લાગે છે જ્યારે કિનરી સામે અંજન જોવા જાય છે એ નિખિલ રાય જોઈ જાય છે એટલે અંજનને ફરીથી કહે છે કે વળી તે ચોપડીમાંથી માથું ઊંચું કર્યું આજે તારે માથે મોત ભમતું હોય એવું મને લાગે છે મને એમ કે બાળકોને કોણ કલેશ કરાવે એટલે કે બાળકોને કોણ ખીજાય એટલે હું મોંઘો રહેતો હતો પણ તમે તો મોંમાં આંગળા નાખીને બોલાવો એવા છો અત્યાર સુધી હું તને ખીજાતો હતો નહીં પણ પરંતુ તમે તો બધા એવા છો કે મોંમાં આંગળા નાખીને બોલાવો છો તમારા પરાક્રમ જ એવા છે કે ન ખીજાવવું હોય તો એ ખીજાવવું પડે છે માવતરનું માવતરપણું રહેવા ક્યાં દો છો એટલે કહે છે કે માવતરપણું એટલે કે વડીલપણું માવતરનું વડીલપણું તમે ક્યાં રહેવા દો છો અંજન વળી પાછું વાંચવામાં પડે છે અંજન છે એ ફરીથી ચોપડી વાંચવા લાગે છે એની આંખો પાનામાં છે પણ ધ્યાન ઠપકામાં છે ચોપડી વાંચે તો છે પણ એનું ધ્યાન છે એ નિખિલ રાખી જાય એ ઠપકામાં છે કિન્નર કહેતી હતી કે કાલે તું વીજળી પંખાને અડપલું કરતો હતો કોઈ દિવસ આંચકો લાગશે કિન્નરી કહેતી હતી નિખિલરાય છે અંજનને કહે છે કે કાલે કિન્નરી કહેતી હતી કે તું કાલ વીજળી પંખાને એટલે કે પંખાને કંઈક અટકચારા કરતો હતો ક્યારેક શોટ લાગશે તો ત્યાં કિન્નરી દાખલ થાય છે કિન્નરી પણ બાપુ અમને આંચકો તો લગી રહી નહોતો લાગતો હિનરી કહે છે પણ બાપુ અમને આંચકો તો જરા પણ ન લાગ્યો નિખિલરાય હવે તું એની વાહરે ધા એટલે કે હવે તું એનું ઉપરાણું તાણ બધા એને બગાડવામાં જ સમજ્યા છો મને લાગે છે કે હવે મારે કડક થયા વિના નહીં ચાલે નિખિલરાય કહે છે કે તમે બધા એને બગાડવા ઉપર જ છો હવે મારે કડક પડશે એના વગર ચાલશે નહીં અંજુ ચાલ ઉભો થા અંજન ઉભો થાય છે કિન્નરી ગભરાય છે આંખો કાઢી આમ આવખિલ રાય છે એ આંખો કાઢી અને કહે છે કે તું આ બાજુ આવ આંખો કાઢ્યું એટલે ભીક બતાવવી અંજન પાસે આવે છે કિન્નરી દૂર દોડી જાય છે અંજન છે એ નિખિલરાય પાસે જાય છે અને કિન્નરી છે એ દૂર વહી જાય છે કડકાઈથી એટલે ગુસ્સેથી કહે છે તારે તોફાન કરવું હોય તો તારે મોસાળ પાછો ચાલ્યો જા જો તારે અહીંયા રહી અને તોફાન જ કરવા હોય તો તું તારા મામાને ઘરે પાછો ચાલ્યો જા અહીં તો ભણવાનું ભણવાનું ને ભણવાનું જ મસ્તી કરી છે તો માર્યા વગર નહીં મૂકવું આજથી બધું બંધ છે પૈડું ભમરડો લખોટા મને સોંપી દે સાયકલ પર બેઠો છે તો તારી વાત તું જાણ્યો ચાલ બધું બહાર કાઢ એમ કહી અને નિખિલ રાય એને ખીજાય છે કે જો તારે અહીંયા તોફાન જ કરવા હોય તો તારા મામાને ઘરે મોસાળ પાછું ચાલ્યો જા અહીંયા તો ભણવાનું જ છે આજથી બધું બંધ પૈડું ભમરડો લખોટા જે રમકડા છે એ બધા મને તું સોંપી દે અને જો સાયકલ ઉપર બેઠો તો તારો તારી વાત છે આ બધું બરાબર બહાર કાઢી અને મને આપી દે ટેબલનું ખાનું ઉઘાડી અંજન પૈડું અને સળિયા ભમરડો અને ઝાડ નિખિલ રાયને સોંપે છે ટેબલનું પોતાના ટેબલનું ખાનું ઉઘાડી અને જે રમકડા હતા પૈડું સળિયા ભમરડો અને ઝાડ એ નિખિલ રાયને આપી દે છે લખોટા ક્યાં નિખિલ રાય પૂછે છે અંજન ખોવાઈ ગયા અંજન કહે છે એ લખોટી ખોવાઈ ગઈ છે નિખિલ રાય કે મોટા ભા થઈને કોઈને દઈ દીધા અને કહે છે નિખિલરાય કહે છે કે મોટા ભાઈ થઈ અને કોકને આપી દીધા અંજન ચૂપ રહે છે બીજું શું શું છે અંજન જ્યારે નિખિલ રાય એને ખીજાતા હોય છે ત્યારે અંજન ચૂપ રહે છે નિખિલરાય પૂછે છે કે બીજું શું શું છે તારા ટેબલના ખાનામાં અંજન કશું નથી નિખિલ રાય જોવા દે નિખિલરાય ત્યારે કહે છે કે લાવ મને જોવા દે નિખિલ રાય ટેબલના ખાના તપાસે છે ઉંડાણમાંથી થોડીક ખીલીઓ અને એક નાની હથોડી નીકળે છે ટેબલના ખાનામાંથી થોડીક ખીલી અને એક નાની હથોડી છે એ નીકળે છે કેમ અંજુભાઈ આનું શું કામ પડ્યું હતું એકાદ મગજમાં ખોડ એટલે ચસકી ન જાય ખીલી અને હથોડી જોઈ અને નિખિલ રાય અંજનને પૂછે છે કે આનું તારે શું કામ પડ્યું એકાદ ખીલી તું મગજમાં ખોળી દે એટલે તારું મગજ છે એ ચસકી ન જાય અંજન મૂંગો રહે છે અંજન કાંઈ બોલતો નથી ફાટતે અવાજે બોલતો કેમ નથી મોમાં મગ ભર્યા છે હથોડી કેમ લીધી હતી અંજન બીતે સાદે એટલે બીતા બીતા બોલે છે આ ખુરશીના પાયા જરા ઢીલા થઈ ગયા હતા તે પછી અંજન કાંઈ બોલતો નથી કહે છે કે આ ખુરશીના પાયા જરા ઢીલા થઈ ગયા હતા એટલે આ સરખી કરવા માટે મેં હથોડી અને ખીલ્લી લીધી હતી નિખિલરાય તે તું ક્ષમા કરવાનો હતો કેમ સુતારને ત્યાં ઘરે અવતાર લેવો હતો ને નિખિલરાય કહે છે કે તું તું ક્ષમા કરવાનો હતો આ ખુરશીના પાયા સુથારને ત્યાં જન્મ લેવો હતો ને આવો દોઢ ડાયો તું ક્યાં લગી રહીશ મારે તો તારા નામનો કેટલો કકડાટ કરવો આવો તું દોઢ ડાયો ક્યાં સુધી રહીશ મારે તારા નામનો આવો કેટલો કંકાસ કે કજીયો કરવો અંજનની આંખમાંથી આંસુ ખરતા હોય છે અંજન રડવા લાગે છે કિન્નરી પગલે આવે છે વળી પાછી કિન્નરી ત્યાં પ્રવેશ કરે છે કિન્નરી અંજુ ચાલ માં બોલાવે છે કિન્નરી આવીને સીધી અંજનને જ કહે છે કે અંજુ તું ચાલ માં બોલાવે છે નિખિલરાય જા એની સોળમાં સંતા નિખિલરાય છે એ કહે છે કે જા એના પડખામાં સંતા કિન્નરી અંજનને ખેંચી જાય છે જતાં જતાં બાળકોના ભવિષ્ય એમની માતાઓ જ રગદોડે છે પ્રભુ પ્રભુ અને નિખિલરાય પણ ત્યાંથી ચાલ્યા જાય છે અને કહે છે કે બાળકોના ભવિષ્ય છે એમની માતાઓ જ બગાડે છે એમ કહી અને પ્રભુ પ્રભુ કહી અને નિખિલરાય પણ ત્યાંથી જતા રહે છે વિદ્યાર્થી મિત્રો પાઠ ચૌદ સાકરનો શોધનારો ભાગ એક અહીંયા પૂર્ણ થાય છે આ પછીના વિડીયોમાં આપણે પાઠ ચૌદ સાકરનો શોધનારો ભાગ બેનો અભ્યાસ કરીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત